આ માણસને પેલા લોકો અટાર થી એવું કે ક્યારે એક એક ગામમાં ઘૂસવા નહીં દેવાનો, ગુજરાત કોનું છે, ગુજરાત પેલા બાપનું છે, આ પ્રકારની ભાષામાં ક્યારે કોઈ ગામમાં ઘૂસવા નહીં દેવો એટલે, અને હું તમને કહું છું એને હું ના ઘૂસવા દે, હું ત્યાં રહેવાનો છું, જોઈ દે કેવા નહીં ઘૂસવા દે. વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈ ભાજપ એક્શન મોડમાં છે. ચૂંટણી જીતવા ભાજપના ધારાસભ્યોની સમર્થકો સાથે બેઠક યોજવામાં આવી રહી છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોરે નામ લીધા વિના કોંગ્રેસ અને ગેનીબેન ઠાકોર પર નિશાન સાધ્યું હોય તેવી ચર્ચા છે. અલ્પેશ ઠાકોરે આરોપ લગાવતા કહ્યું છે કે કોંગ્રેસ પૈસાવાળાને જ ટિકિટ આપે છે. શા માટે અલ્પેશ ઠાકોર આવું કહી રહ્યા છે, શું છે તેના પાછળના તથ્યો આ રિપોર્ટમાં જાણીશું. વધુમાં અલ્પેશ ઠાકોરે શું કહ્યું તે પણ જાણીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે એ જામી ગયો છે. બંને પાર્ટીએ ચૂંટણી જીતવા માટે પૂરજોશ તૈયારી શરૂ કરી દીધી છે, ત્યારે ભાજપના ધારાસભ્યોના સમર્થકો સાથે પણ બેઠકો કરવામાં આવી રહી છે. આ બેઠકમાં અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ અને લવિંગજી ઠાકોર હાજર રહ્યા. આ જ સમયે અલ્પેશ ઠાકોરે નામ લીધા વગર જ સાંસદ ગેનીબેન ઠાકોર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે સામેવાળા પૈસાવાળાને ચૂંટણી લડાવે છે. રબારી સમાજના આગેવાનોને પૂછવામાં આવ્યું હતું કે તમારી પાસે પૈસા છે કે નહીં, તો ભાઈઓ ભેગા કરી, આ ભાઈઓ ભેગા કર્યા છે અને ભાઈઓ ભેગા કર્યા પછી આ મુરતિયાને પહેરાવવાનો છે એટલે તૈયાર કર્યા. અને ભાઈઓ ભેગા કર્યા છે ને તો હાથ પગ અડે હોય તો માફ કરજો. છોકરું છે, તમારું ઘર છે, હાથ પગ અડે હોય તો ઘરે પ્રસંગ છે એ ભૂલી જજો. 10 દાડા પછી કાટલો પકડીને ઠપકો આપજો. પણ આ લગ્ન પ્રસંગ જે આદર્યો છે આને હપુરે આ મુરતિયાને પહેરાવવાનું કરજો. કરશો ને? કરશો કે કરો? ગામે ગામના નાકા બાંધજો. હવે ચૂંટણીમાં તમે સરપંચની ચૂંટણી લડો છો તો ગામમાં કોઈ પણ તમે મત માંગવા તો જાઓ છો ને? તાલુકા પંચાયત લડતા હોય, જિલ્લા પંચાયત લડતા હોય, મત માંગવા તો બધાને અધિકાર છે ખરો ને? આપણે શું કહીએ, ભાઈ વોટ આપો ના આપો, મત માંગવા તો જઈએ કે? આ માણસને પેલા લોકો અડધા થી એવું કે ક્યારે એક એક ગામમાં ઘૂસવા નહીં દેવાનો, એટલે ગુજરાત કોનું છે, ગુજરાત પેલા બાપનું છે, આ પ્રકારની ભાષામાં ક્યારે કોઈ ગામમાં ઘૂસવા નહીં દેવો એટલે, અને હું તમને કહું છું એને હું ના ઘૂસવા દે, હું ત્યાં રહેવાનો છું, જોઈ લઈએ કેવા નહીં ઘૂસવા દે. જે લોકો દાદાગીરી કરી અને ગુજરાતમાં વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરે છે એવા લોકોને કહું છું, એમણે એવું નક્કી કર્યું કે આ સ્વરૂપજીને ક્યારે ઘૂસવા નહીં દેવો તેને, આવું હોય ખરું? આ પ્રકારની ભાષા હોય ચિંતા ના કરતા, અમે હું કેશાજી લગ્ન અમે બધા ત્યાં જ રહેવાના છું. બાબર તમે સંભાળી લેજો, તો સંભાળી લેશો ને? અરે ખખારો ઓમકારો તમારો ખખડી નાખો તો સંભાળી લેશો. ભગવાન જેવો ભોળો માણસ અહીં લડી રહ્યો છે, અમારે એક બીજો ભલો માણસ બાજુ બેઠો અને ભોળો માણસ અહીં. અરે અમારા ભલો માણસ લવિંગજી સ્વરૂપજી ની એક વાર ઉભા થઈને એમ કહું હાથ જોડે તમને બીજી વાર આભરો, આપણે પ્રસંગ આદર્યો હોય ને, આપણો પ્રસંગ આદર્યો હોય તો પ્રસંગ આદર્યો હોય તો આપણે બીજાને મનાવવા જવાનું હોય, આપણે મનાવવા જવાનું હોય નહીં. એટલે હવે તમને મનાયા કરતા કામ તમને ભળાયું છે, તમે જઈને મનાવજો. બીજું શું થાય ખબર, એક દાખલો આપું તમને. ઘરે લગ્ન લઈને બેસીએ તાણસ ખબર પડે કે આપણાથી કોણ વાંધું પડ્યું છે. લગ્ન લઈને બેસીએ તાણસ ખબર પડે, રિયાળું કોણ અને કોના વાંધો કોણ છે. એટલે કે તમે દાદા નતા બોલ્યા, તમે અમારે હું જોયું નતું, તમે હાડી અમારા માટે સસ્તી લાયા, તમે વાહન ખરીદવા જ્યાં તારા અમને નતું આમંત્રણ આપ્યું, તમારે વિવૈયા તમને ચાનો ભાવ નતો પૂછ્યો, આવું બધું ચાલે. અમારે એક ચૂંટણી હતી, તાલુકા પંચાયતની ચૂંટણી હતી, બાજુના ગામમાં બધા પ્રચાર કરવા ગયા. આ સાચી હકીકત કહું છું. એટલે બાજુના ગામમાં પ્રચાર કરવા ગયા એટલે આખું એ ગામ ભેગું થયું, જાઓ તમને વોટ આપશું. પણ સાંજે ઘરે આવ્યા એટલે કીધું કે એક ઘર નતું હોય, એટલે પૂછાવા લાગ્યું પેલા ઘર કેમ નતું હોય, એમ કે ના તમે ફરતી આખું ગામ ભેગું કર્યું, બીજા દાડા આખું ગામ ફરતી ભેગું કર્યું. ભેગું થઈને ઉભા થઈને આગેવાનને શું કીધું ખબર છે કે બાપા તમે વોટ તો માંગવા આવ્યો છો પણ આજથી 10 વર્ષ પહેલા તમારા ભાગ્યાએ મારી ભેંસને ધોકો માર્યો તો એ હજુ મને ભૂલાતું નહીં. વિચારો 10 વર્ષ પહેલા એના ભાગ્યાએ ધોકો માર્યો નહીં ભૂલાતું,
કંકોત્રી વેચવા તમે જશો જશો નહી અને આમંત્રણ આપવા જઈશો કે અમે આયા છીએ અને ચિંતા ના કરો સ્વરૂપ દીકરા અને ભગવાન બાળકની જીવરી ભાઈની જીવરી તમારી સેવા કરશે અને અમે ખાતરી લઈએ છીએ લેશો ને બધા આપણે ખાતરી લઈએ ને જો જેનું ઘર એની ખાતરી ના લઈ ગામ કોઈ ભરોસો કરે નહીં તમે બધા પાકા એટલે સમજી લેજો કે સ્વરૂપજી જીત્યા 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 તમારા પર ઢીલા પડવા જોઈએ નહીં મારું હમણાં જ હતું ગળાનું ઓપરેશન કરાયું એટલે મને થોડો તકલીફ છે પણ તમને વિનંતી કરું તમે આપણા જેટલા લોકો બહાર છે એ બધાને હમણાં દિવાળી ઉપર આવવાના કરે બધાને કહી દેજો બને તો અઠવાડિયું રોકાઈ જાઓ કારણ કે અઠવાડિયા પછી મતદાન છે એમને કહો બને તો રોકાઈ જાઓ ના બને તો એ લોકોને કહેજો 12 તારીખે રાત્રે જાય જાય 13 તારીખે મતદાન કરી પછી જાય આવું બધાને કહી દેજો બધાને આમંત્રણ આપી દેજો ને ગાંધીનગર જેટલા પણ રહેતા હોય એનું લિસ્ટ મને આપજો એ બધા એને હોતી હું મોકલી દઈશ અહીંયા જતા એનું લિસ્ટ મને આપજો અને આખા ગુજરાતમાં તમને ક્યાંય એવું લાગે ક્યાંયથી લાવવા જેવું છે મને કહેજો હું મોકલીશ એમને હું જઈને મળી આવીશ તમતા પણ તમને બે હાથ જોડીને વિનંતી સમાજ એટલે માય બાપ સમાજ એટલે હાથીનો પગ અહીં સમાજ ભેગો થયો છે અને આ સમાજ ભેગો થયો છે ત્યારે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું સ્વરૂપજી ઠાકોર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડે છે એને જીતાડો એવી તમને બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું અને તમે બધા સીધા એટલે બધા સમાજો તમારી સાથે છે અહીંયા તમામ સમાજો એ ચૌધરી સમાજ હોય પ્રજા સમાજ હોય તમામ સમાજો મારી સમાજ આ બધા જ સમાજો એ સ્વરૂપજીને આશીર્વાદ આપ્યા છે ત્યારે તમે કોઈ પાછા ના પડો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું સ્વરૂપજીને પાછા નહીં પડવા દો ને મહત્વનું છે કે વાવ વિધાનસભામાં પેટા ચૂંટણી જે યોજાવા જઈ રહી છે તેને લઈને રાજકીય માહોલ છે એ ગરમાઈ ગયો છે અને એવામાં નેતાઓ હવે વાકયુદ્ધ કરી રહ્યા છે નિવેદનબાજી કરી રહ્યા છે અને એવામાં અલ્પેશ ઠાકોર વર્સિસ ગેનીબેન ઠાકોરની આ લડાઈ છે ખૂબ જ રસપ્રદ રીતે જામી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નામ લીધા વિના જ અલ્પેશ ઠાકોરે ઘણું બધું કહી દીધું છે ત્યારે હવે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કયા કયા નવા વળાંકો આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર